नाम बराबर तो अहीं ना आप्यु होय अहीं
एनिमल्स नु छे बराबर तो અહીંયા શું આવશે મંકી બરોબર તેને પૂછની છે મંકી ને એટલે શું કીધું અહીંયા અહીંયા ઈસ ઈ ની જગ્યાએ મંકી પછી ગીતા છે તો ઈસી ની જગ્યાએ વાપર્યું નામ છે ઈ ની જગ્યાએ વાપર્યું રામ હેસ ગીતા હે અને મંકી હે તો શું થશે આ ન આવે બરોબર છે તો રામ પછી ખાલી જગ્યા હોય તો હેસ આવે ગીતા પછી ખાલી જગ્યા હોય તો ભી હેસ આવશે મંકી પછી ખાલી જગ્યા પેલી હોય તો પણ હેસ આવશે તો શું કરવાનું નામ સાથે પણ હેસ વપરાય શું વપરાય છોકરીનું નામ છોકરાનું નામ આપેલું હોય એની કોણ છે કોઈ વૃક્ષ છે કે ઝાડનું વ્યક્તિ છે નામ આપેલું હોય તો હેસ આવશે અને હી શી ઈટ આપેલું હોય ખાલી જગ્યાની આગળ તો પણ હેસ આવે બરાબર છે तो हम तब जो प्रश्न पांच में सदैव प्रतिमाती प्रश्न पांच उदाहरण प्रमाण साइड्स
અહીંયા a સ્ક્વેર આવ્યું શું આવ્યું છે a સ્ક્વેર તો o સ્ક્વેર સાથે અહીંયા એનું નામ આપેલું જો કોઈ પણ નામ આપે તો શું કીધું તું હેલ્પ મૂકવાનું પ્રિયપદ હેલ્પ મૂકાશે હવે દ્રષ્ટિ જુઓ c ખાલી જગ્યા a કેમ શું કીધું છે c a બરાબર અહીંયા c આવ્યું જો શું સર્વનામ આવ્યું c તો he she અને he સાથે શું મૂકાતું હતું કયું ક્રિયાપદ હેલ્પ તો અહીંયા શું આવશે હેલ્પ કયું ક્રિયાપદ આવશે હેલ્પ બરાબર છે તો આ રીતે આપણે i અને u આવે ત્યાં હેલ્પ અને બાકી જ્યાં નામ હોય પછી he she he જેવા સર્વનામ આપેલા હોય તો કયું ક્રિયાપદ ખાલી જગ્યા હેલ્પ કયું ક્રિયાપદ મૂકવાનું હેલ્પ અને આઈ અને યુ સાથે હેલ્પ બરાબર છે આવું કીધું છે એ આજે આપેલી છે તમને ત્યાં
બાજુમાં કૌંસમાં બે ઓપ્શન આપેલા છે એમાંથી જે સાચો હોય તે ખાલી જગ્યામાં પૂરવાનો છે હવે એમાં જુઓ પહેલી ખાલી જગ્યા કે આઈ હેવ ખાલી જગ્યા આઈઝ શું કીધું છે આઈઝ વન કૌંસમાં બે ઓપ્શન છે વન અને ટુ તો હવે શું કીધું આઈ હેવ અહીંયા શું કીધું આઈ હેવ કે મારી બરોબર તો આપણે આંખો કેટલી હોય અહીંયા શું આઈ એટલે આંખો કેટલી હોય વન હોય કે ટુ ટુ હોય ને બે આંખો એટલે ખાલી જગ્યામાં શું કરવાનું ટુ પછી બીજી જુઓ યુ હેવ ખાલી જગ્યા નોઝ શું આપેલું છે ને નોઝ વન ને ટુ આ રીતે આપેલું છે હવે શું કરવાનું અહીંયા યુ હેડ અને ખાંસીએ પછી શું છે નોઝ નોઝ એટલે નાક શું થશે નોઝ એટલે નાક તો નાક કેટલા હોય વન હોય કે ટુ કેટલા હોય વન કે ટુ તો એ વન શું આવશે નાક તો એક જ હોય ને એટલે શું આવે વન પછી છે આઈ હેવ ખાલી જગ્યા આઈ હેવ ખાલી જગ્યા ફિંગર્સ શું આપેલું છે ફિંગર્સ અને કૌંસમાં વન અને ટેન તો ફિંગર્સ એટલે આંખ શું થશે આંગળીઓ શું થાય આંગળીઓ તો આપણને આંગળીઓ કેટલી આપેલી હોય એક હાથમાં પાંચ અને આ બીજા હાથમાં પાંચ તો કેટલી થાય પાંચ ને પાંચ દસ બરોબર આવી દસ આંગળીઓ એટલે દસ એટલે ટેન કયો અંક થશે ટેન બરોબર ઇંગ્લિશમાં ટેન તો આપણે ત્યાં શું લખશું ટેન કેટલી ફિંગર્સ થઈ ટેન બરોબર ચોથું જુઓ આઈ હેવ ખાલી જગ્યા ફીટ ફીટ એટલે પંજો કે ટુ અને ટેન આવું કીધું છે હવે એ જોવાનું ફીટ એટલે પંજો તો પંજા કેટલા હોય બરોબર પંજા ટુ હોય કે ટેન હોય તો કે ટુ કેટલા થશે ટુ પછી છે પાંચમું એ સ્ક્વેર હેઝ ખાલી જગ્યા સાઇડ શું કીધું છે સ્ક્વેર હેઝ તો હમણાં આપણે જોયું કે સ્ક્વેર એટલે ચોરસ ચોરસ ને કેટલી સાઇડ હોય છે કીધું ને એક બે ત્રણ અને ચાર કેટલી ચાર ચાર એટલે ફોર શું થશે ફોર તો અહીંયા કીધું સાઇડ એટલે બાજુ કેટલી ફોર કેટલી સાઇડ થઈ ફોર બરાબર તો આપણે ખાલી જગ્યામાં શું લખવાનું ફોર ખાલી જગ્યામાં ફોર લખીશું બરાબર હવે જુઓ છઠ્ઠી ખાલી જગ્યા એ ટ્રાયંગલ હેઝ ટ્રાયંગલ હેઝ ખાલી જગ્યા સાઇઝ તો કેટલી ટ્રાયંગલ એ કેટલી છે હશે ટ્રાયંગલ એટલે શું કીધું તું ટ્રાયંગલ એટલે પર્વત જેવા આકારનું શું થયું પર્વત છોટી જેવા આકારનું એમ બાજુ બાજુ કેટલી ત્રણ ત્રણ એટલે થ્રી કેટલી થઈ થ્રી તો અહીંયા આપણે ખાલી જગ્યામાં કેટલી સાઇડ લખશું થ્રી બરોબર સાઇડ એટલે બાજુઓ શું થયું બાજુઓ અહીંયા કીધું છે ટ્રાયંગલની કોની કીધી હતી ટ્રાયંગલની ઉપર કોની કીધી હતી સ્ક્વેરની તો આપણે ખાલી જગ્યા પહેલાં જોયું કે ચોરસની કીધી તો ચોરસની કેટલી હતી ચાર એટલે ફોર અને ટ્રાયંગલને થ્રી બરાબર હવે આગળ જો રેક્ટેંગલ નું પૂછ્યું રેક્ટેંગલ એટલે શું થશે રેક્ટેંગલ એટલે આ રીતે બે બાજુ લાંબી બે બાજુ ટૂંકી બરાબર અને રેક્ટેંગલ એટલે લંબચોરસ શું થશે લંબચોરસ તો લંબચોરસ
આ જગ્યા લેગ્સ તો કેટ એટલે બિલાડી અને લેગ્સ એટલે પગ તો બિલાડીને કેટલા પગ હોય 4 કે 2 કેટલા હોય છે 4 કેટલા હોય 4 પછી નવમી જુઓ એ બસ હેસ આ જગ્યા બિલ્સ તો બસ ને કેટલા ટાયર હોય છે બિલ્સ એટલે ટાયર ત્યાં તમારી નવમી આ જગ્યા જુઓ છો એમાં માઉસ માં 2 અને 4 આપેલા છે તો 4 ટાયર્સ હોય ને બસ ને કેટલા ટાયર હોય 4 પછી 10મી જુઓ એ મંકી હેસ આ જગ્યા 3 મંકી ને કે શું પૂંછડી કેટલી હોય છે 1 કે 10 1 કેટલી હોય 1 તો 10મી જગ્યામાં શું આવશે 1 તો તમે લખો 10મી જગ્યામાં 1 પછી જુઓ આગળ પ્રશ્ન 8 માં શું કીધું છે ચિત્ર જો પછી એમાં ચોરસ વર્તુળ લંબચોરસ અને ત્રિકોણની સંખ્યા લખો અહીંયા જે અહીંયા લખ્યું છે ને સ્ક્વેર તો સ્ક્વેર એટલે આપણે શું કીધું હતું ચોરસ પછી સર્કલ એટલે વર્તુળ અને રેક્ટેંગલ એટલે લંબચોરસ અને ટ્રાયંગલ એટલે ત્રિકોણ તો એવા જે અહીંયા તમને આકારો આપેલા છે શું ચિત્રમાં આકાર આપેલા તો તમારે શું કરવાના છે ગણવાના છે જો સ્ક્વેર કેટલા છે તો તમારે ગણવાના કે 10 છે તો ત્યાં 10 લખવાનું કે સર્કલ કેટલા છે તો તમારે ચિત્રની અંદર સર્કલ ગણવા અને ગણીને જેટલા થતા હોય એટલા ત્યાં લખવાના કે 5 તો 5 લખવાના પછી રેક્ટેંગલ જોવાના રેક્ટેંગલ આપણે જોયું કે આવા જે લાંબા હોય ને એને આપણે શું કહીશું લંબચોરસ એટલે કે રેક્ટેંગલ તો એવા ચિત્રમાં જોવાના અને નીચે જે ખાલી જગ્યા રેક્ટેંગલ લાવેલું છે ત્યાં તમારે લખવાનું છે પછી અહીંયા શું કીધું છે બીજામાં પણ એ રીતે તમારે ચિત્રમાં જોવાનું અને સ્ક્વેર જોવાના કે સ્ક્વેર કેટલા આપેલા છે તો જુઓ ઘરની અંદર બંને બાજુ વિન્ડો જેવું છે ને તે શું છે સ્ક્વેર છે શું છે જુઓ કેવા આકાર દીધા છે આવા આકાર એટલે એ શું થયું સ્ક્વેર તો સ્ક્વેર કેટલા થયા 2 પછી સર્કલ તો સર્કલ અહીંયા ઘરની છત ઉપર રાઉન્ડ આપેલું છે તો એ રાઉન્ડ છે એટલે એ સર્કલ છે તો 1 સર્કલ છે પછી રેક્ટેંગલ કેટલા તો લંબચોરસ જોવાનો તો ઘર છે બનેલું છે એ પછી જે એનો દરવાજો આપેલો છે 2 બરોબર તો જો તેમાં પછી અહીંયા જુઓ ઝાડવાના બે છે નીચેની સાઈડ આવા જે ઝાકળા દોરેલા છે આ શું છે આ પણ રેક્ટેંગલ છે તો 1 અને 2 ક્યાં છે એટલે 4 એટલે 4 રેક્ટેંગલ થયા પછી ટ્રાયંગલ કીધું તો ઘરની જે છત છે અહીંયા જે ઘર બનાવેલું છે આ શું છે ટ્રાયંગલ છે પછી ત્યાં પહાડ આપેલા જુઓ આપણે પહાડ આપેલા છે તો એ કેટલા છે 3 છે અને ચોથું ઘરની અંદર એટલે બરોબર પછી બે ઝાડના એટલે 5 અને 6 અહીંયા જે ઝાડવા આપેલા છે ને આવા એ 5 અને 6 એટલે 6 થયા એટલે ટ્રાયંગલ કેટલા થયા 6 એવી રીતે શું કરવાનું આપણે ચિત્રમાંથી જોઈને એમાં ગણી અને આકાર જો અહીંયા ટ્રેન આપેલી છે તો જોવાનું કે સ્ક્વેર કીધું તો સ્ક્વેર છે એ બધી જે ટ્રેન આપેલી ટ્રેનના ડબ્બા તેની અંદર આવા સ્ક્વેર આપેલા છે જુઓ આવા આ શું છે સ્ક્વેર શું થયું સ્ક્વેર તો 1 2 3 4 5 6 તો કેટલા સ્ક્વેર થયા 6 પછી સર્કલ જોવાના તો જો ટ્રેનના પૈડા છે ને નીચે ગોળ ગોળ એ ગણવાના તો એવા કેટલા છે સર્કલ 6 પછી રેક્ટેંગલ